अंकलेश्वर शहर में वाहनों की संख्या में रोज वधारो थई रह्यो छे, जेनी सामे शहर ना मुख्य मार्गो सांकड़ा होवा साथे वाहन चालको द्वारा आड़ेधड़ पार्किंग ना कारणे ट्राफिक जाम दिवाळीजे दृश्य अवारनवार सामे आवता होय, जेथी पोलीस विभाग द्वारा ट्राफिक कंट्रोल करवा वाहन चालको सहित रिक्षाओने दंड सहित कार्यवाही करवामां आवी रही छे, जेना भागरूपे भरूच शहेरना मुख्य मार्गो रेलवे स्टेशन पांच बत्ती मोहम्मदपुरा शक्तिनाथ सहित मार्गो पर रिक्षा चालको रोजी मेळवता रिक्षा उभी राखी पेसेंजरोने बेसाड़ता घणी वखत रिक्षा चालको अने पोलीस वच्चे घर्षणना बनाव पण बने छे। त्यारे जय भारत रिक्षा एसोसिएशन द्वारा पालिकामां वारंवार रिक्षा स्टेन्डनी मांगणी माटे रजूआतो करवामां आवी, त्यारबाद पण रिक्षा स्टेन्ड फाड़वामां नहीं आव्युं होय, जेथी जिला कलेक्टर ने रजूआत करवामां आवी, जेमां निराकरण करवानी बाहेदरी पण कलेक्टरे आपी, त्यारबाद पण कोई निराकरण नहीं आव्युं होय। अंते रेलवे स्टेशन खाते बाबा साहेब आंबेडकरनी प्रतिमाने फूलहार करीने સિર્ફ રિક્ષા ચાલકો ભોગદાન કેમ આપે સિટી બસ બે ફાર્મ રોડ ઉપર ઉભી રહે છે, જે કે સિટી બસનો કાયદો જ નથી। જ્યાં ઝાડેશ્વર ચોકડી ઉપર તમે બાયપાસ પાંચ બત્તી રોડ ઉપર વચ્ચે ઊભી રાખીને પેસેન્જર ભરે 15-20 મિનિટ અને ઇકો ગાડી આખા ભરૂચમાં તમે જોઈ લો ઇકો ગાડી રોડ ઉપર ઊભે છે, એ ગુનામાં નથી। ખાલી રિક્ષા ચાલકો ભોગદાન કેમ ભરશે એવી અમે સરકારથી માંગણી કરી છે અને એસપી સાહેબથી ખાસ કરીએ છીએ। આ ઇકો ગાડી અને સીએનજી બસ જે રોડ ઉપર બેફામ ઉભેલી છે એને કાયદેસર રિટર્ન કરવામાં આવે એવી અમારી અપેક્ષા છે। જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્જાએ વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે 82 જેટલા ઓટો રિક્ષા સ્ટેન્ડની વારંવાર માંગણી કરવા છતાં પણ જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા સ્ટેન્ડ ફાળવવામાં નથી આવ્યા, અને એકવાર માંગણી કરવા છતાં સ્ટેન્ડ ફાળવવામાં નથી આવ્યા, જેના પરિણામે ગરીબ ઓટો રિક્ષા ચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે પાર્કિંગ બાબતે વારંવાર ઘર્ષણના દ્રશ્ય સર્જાય છે, જેનું મુખ્ય કારણ નગરપાલિકા દ્વારા રિક્ષા ચાલકો માટે સ્ટેન્ડ ન ફાળવતા રિક્ષા ચાલકોની હાલત જાય તો જાય કહા જેવી થઈ છે। ત્યારે પોલીસ તંત્ર પણ ઇકો ગાડી અને સિટી બસ સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી રહી છે, નહીં તો રિક્ષા ચાલકો હવે આંદોલનનો માર્ગ અપનાવશે અને આગામી દિવસોમાં હડતાલ પર પણ ઉતરશે, જેથી વહેલી તકે રિક્ષા ચાલકોને સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। કેમેરામેન વિરલ રાણા સાથે સચિન પટેલ, આરએન ન્યૂઝ, ભરૂચ।